ચાલે ધૈર્યા, હું જે શબ્દ બોલું એમાં કેટલા ધ્વનિ છે એ તમારે કહેવાનું છે. દાખલા તરીકે હું એક શબ્દ બોલું, તમારે આ રીતે બોલવાનો, પાંચ શબ્દ એવા બોલવાના. ચાલો જુઓ, દાખલા તરીકે મોર, 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 કેટલા ધ્વનિ થયા? બે. બે. ચાલો એવું તમે બોલાડો ભાઈ. મગન, મગન. કેટલા થયા? ત્રણ. બરાબર. ચાલો બોલો એક બીજો. નિશાળ, નિશાળ. કેટલા? ત્રણ. બરાબર. દાદા. કેટલા થયા? દાદા. સરસ. બે. બે. ચાલો બીજો બોલો એક. નોટબુક, નોટબુક. કેટલા થયા? ચાર. ચાર. અમદાવાદ, અમદાવાદ. અરે હું બોલું તમે કહેજો કેટલા થાય. અમરેલી. કેટલા? પાંચ. ફરીથી જો. અમરેલી. ચાર. ચાર. કેટલા ધ્વનિ થયા? ચાર. ચલો હવે એવું ને એવું, હું વાક્ય બોલું એમાં કેટલા શબ્દોનો ધ્વનિ, કેટલા શબ્દોનો. દાખલા તરીકે હું બોલું, જોજો, આ મોર છે. ત્રણ. ત્રણ. જો આ રીતે આ મોર છે. કેટલા? ત્રણ. ચલો તમે એવું કોઈ વાક્ય બોલો. કેટલા? ત્રણ. ત્રણ શબ્દો, ત્રણ ધ્વનિ. કેટલા ધ્વનિ? ત્રણ. ચલો બીજું એક બોલો. રેખા મારી માસી છે. જો, રેખા મારી માસી છે. કેટલા થયા? ચાર. જો, રેખા મારી માસી છે. જેટલી કાળી પડે એટલા શબ્દો, એટલા ધ્વનિ. ચલો એક બોલો. પાટણ શહેર છે. ફરીથી બોલજો એટલે તાળી પાડી મસ્ત. પાટણ શહેર છે. હવે એમાં કેટલા છે? કેવા? એમાં ચાર. ચાર ને? સરસ.